તમારું સ્વાગત છે મિત્રો. આજના નવા વિડીયોની અંદર હું તમારા માટે મિત્રો ડીજી વિસેલ એટલે કે લાઇટ બિલની માહિતી લઈને આવી ચૂક્યો છું. મિત્રો તમારે જે બીની અંદર મિત્રો જે બી ખેડૂત મિત્રોને લાઇટ બિલની માહિતી જોઈતી હોય મિત્રો, જૂના બિલ, નવા બિલ તેમજ કોઈ બી મતલબ બિલની તમારી માહિતી જોઈતી હોય, કોઈ ભૂલચૂક હોય તે સુધારવું હોય કે કોઈ બી માહિતી જોઈતી હોય તો એ લાઇટ બિલ તમારે કેવી રીતના મેળવી શકો છો, એના માટે કઈ વેબસાઇટ છે, એના માટે શું પ્રોસેસ કરવાની છે અને શું શું આપણે વિધિ કરવાની છે મિત્રો, તો ચાલો જોઈ લઈએ મારા ચેનલ પર આજના વિડીયોની અંદર કે આપણે જીબીની અંદર જે લાઇટ બિલ આપણે ઘરનું ખેતીવાડીનું કેવી રીતના મેળવવાનું છે એની માહિતી અને પ્રોસેસ. ચાલો જોઈએ મિત્રો, તમારે સૌપ્રથમ તો કઈ વેબસાઇટ ખોલવાની છે મિત્રો, તો તમારે ઈ વિદ્યુત સેવા ડોટ નામની વેબસાઇટ પણ ખોલી શકો મિત્રો, ને તો ત્યારબાદ પોર્ટલ GUVNL પોર્ટલ તમારે એમ લખી દેવાનું GUVNL બરાબર ને, હા કોઈ બી એક વેબસાઇટ લઈ લેવાનું આ કે ઉપર નીચે બરાબર. ચલો તમે લેશો એટલે કે આ ઉપરનું બી આપણે એના દ્વારા બી જોવાય છે મિત્રો, પણ તમારે ઈ વિદ્યુત સેવા એમાં ક્લિક કરવાનું રહેશે મિત્રો. ચલો તમે એના પર ક્લિક કરશો એટલે મિત્રો એની અંદર શું પ્રોસેસ કરવાની છે, જો પ્રથમ તો આપણે અહીંયા મોબાઈલ નંબર અને ડિવિઝન સિલેક્ટ કરીને મિત્રો લોગિંગ થવાનું રહેશે, પણ લોગિંગ થવા પહેલાં મિત્રો તમારે એને રજીસ્ટર કરવું પડશે મિત્રો, એનો પાસવર્ડ આઈડી મેળવવું પડશે. તો તેના માટે શું પ્રોસેસ મિત્રો, તો તેના માટે અહીંયા નીચે પ્રોસેસ છે તમે જોઈ શકો, હાયો એકાઉન્ટની રજીસ્ટ્રેશનનું બરાબર. ચલો તો એની અંદર જઈએ મિત્રો, રજીસ્ટર કરી દઈએ સૌ પ્રથમ તો આપણે. ચલો ફટાફટ જોઈ લઈએ હા મિત્રો કેવી રીતના કરવાનું છે તે. ચલો મિત્રો જોઈ લઈએ આપણે, સાઇનઅપ પર ક્લિક કરશું એટલે કે એની અંદર જે ઓપ્શન મળ્યું છે મિત્રો એ પ્રમાણે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે મિત્રો. સૌ પ્રથમ તમારે કયું ડિવિઝન તમારું છે મિત્રો, MGVCL, PGVCL, DGVCL, UGVCL, તો આપણે તમારું જે ડિવિઝન લાગતો એ સિલેક્ટ કરી લો. આપણે ચલો DGVCL પર માહિતી તમને આપવા જરૂર તો એનું જોઈએ. પછી તમારે અહીંયા મોબાઈલ નંબર આપવાનો રહેશે મિત્રો, ત્યારબાદ તમારો જે પાસવર્ડ હોય એ સેમ ટુ સેમ નાખી દો, ત્યારબાદ તમારે ઈમેલ આપી દો અને સાઇનઅપ કરી લો બરાબર મિત્રો. આટલી પ્રોસેસ તમારે કરવાની રહેશે. ચાલો સાઇનઅપ કરી લઈએ આપણે હવે. ચલો મિત્રો જોઈ શકો છો સાઇનઅપ કરી લીધું એટલે આ રીતના પાસવર્ડ સેવનો ઓપ્શન આવી ગયું છે આપણું. ચલો એટલે તમે એના પર સેવ કરી દો, સેવ કરશો એટલે આ રીતના જે બી ઓપ્શન હશે એનો આપણને મળી જશે. ચલો મિત્રો હવે આપણે અહીંયા જે પાસવર્ડ સિલેક્ટ કર્યો છે મતલબમાં તમારો જે મોબાઈલ નંબર અહીંયા ત્યાં એન્ટર કરવાનો રહેશે એની અંદર, ત્યારબાદ તમારું જે ડિવિઝન હશે મિત્રો ડિસ્કોમ સિલેક્ટ ડિસ્કોમની અંદર તમારા DGVCL, MGVCL, UGVCL, UGVCL બરાબર. આપણે અમારું DGVCL છે તો આપણે એને સિલેક્ટ કરીને માહિતી લઈ લઈએ, બધાની સેમ પદ્ધતિ જ રહેશે બરાબર મિત્રો. ત્યારબાદ તમારે આ લોગિંગની અંદર ક્લિક કરવાનું રહેશે એટલે તમને આ રીતના એનો ઓપ્શન મળશે મિત્રો. તો મિત્રો તમે લોગિંગ પર ક્લિક કરશો એટલે તમારા નંબર પર ઓટીપી સેન્ડ થઈ ચૂક્યો છે મિત્રો. ચાલો હવે આ રીતના તમારા મોબાઈલમાં ઓટીપી હતી એન્ટર કરો મિત્રો, ફટાફટ ઓટીપી એન્ટર થઈ એટલે સબમિટ કરો આપો. ચલો આ રીતના તમારું સબમિટ થઈ ચૂક્યું છે મિત્રો, તમે જોઈ શકો છો. ઓકે ચલો ત્યારબાદ તમારે ફરીથી સબમિટ કરવાનું રહેશે મિત્રો, એટલે તમે એના જે પોર્ટલની વેબસાઇટ પર આવી જશો બરાબર મિત્રો. તમે જોઈ શકો છો એની અંદર આવી ગયા. ચલો મિત્રો હવે તમે જોઈ શકો છો કે આ રીતના આ પોર્ટલની વેબસાઇટ પર આપણે આવી ચૂક્યા છે. ઓકે તો એની અંદર ઘણી બધી માહિતી આપવામાં આવે છે, ભાઈ શું જોવાય શું ન જોવાય બરાબર, એ તમામ માહિતી એ બધી અલગ અલગ પ્રકારની માહિતી છે અને હું નેક્સ્ટ વિડીયોમાં નવી નવી માહિતી વિડીયો બનાવીને તમને આપતો રહીશ મિત્રો. ચાલો આજે મેઇન માહિતી જોઈ લઈએ આપણે ફટાફટ. તો એને બધા ઓપ્શન તમે જોઈ ચૂક્યા છો, હવે એક ઓપ્શન પણ આપણે જોવાનું રહેશે. ક્યાં જોવાનું મિત્રો, તો બિલ હિસ્ટ્રી. ચલો એમાં જોવાનું રહેશે મિત્રો, અહીંયા જશું એટલે આપણાને એની માહિતી મળશે. એમાં શું કરવાનું મિત્રો, તમે એને પર તો આવી તો ગયા છો મિત્રો, પણ હવે શું કરવાનું મિત્રો, એ બિલ હિસ્ટ્રીમાં જઈને તમારે એ બિલની માહિતી લેવાની છે ને, તો આપણે શું કરવાનું રહેશે મિત્રો. ચલો એની પણ તમને માહિતી આપી દઉં ફટાફટ. તો હેલો મિત્રો, આટલી બધી વિગતો હતી કે એને બિલને આપણે જોડે શું પ્રોસેસ કરવાની તેની માહિતી હું તમને આપી શકું. હવે આપણે બિલને મેળવવા માટે શું કરવાનું તેની માહિતી જોઈ લઈએ. તો સૌપ્રથમ મિત્રો તમારે જોવાનું કે સૌપ્રથમ મેં તમને બતાવ્યું અહીંયા ક્યાં, અહીંયા બિલ હિસ્ટ્રીની અંદર તમે થોડું રિવર્સ કરીને જોશો મિત્રો, તો તમને એની માહિતી અહીંયા મળી જશે. શું મળશે મિત્રો, કે પહેલાં અહીંયા આવું કોઈ બોક્સ હોતું ન હતું બરાબર, હવે ખેડૂત મિત્રોનું નામ સાથે આ બોક્સ આવી ગયું છે બરાબર મિત્રો.
તો હવે શું કરવાનું મિત્રો, હવે એના કેવી રીતના આપણે જોવાનું, તો મેં તમને એમાં એડ કરીને બતાવું મિત્રો બિલ લેવા માટે પ્રોસેસ શું કરવાનું તેના માટે. તો મિત્રો બરાબર, તો સૌ પ્રથમ શું કરવાનું, તમારા હોમ પેજ પર આવી જાઓ. ચલો આવી ગયા. હવે તમારે શું કરવાનું, મેનેજ એકાઉન્ટ અહીંયા આવવાનું. બરાબર, મેનેજ એકાઉન્ટમાં આવશો એટલે મિત્રો અહીંયા તમને આ બિલની વિગત આપવામાં આવશે. ઓકે, એટલે મિત્રો એ રીતના તમને એની આ બિલની વિગત અહીંયા આપવામાં આવશે. બરાબર, તમે જોઈ શકો મિત્રો. હવે આપણે એને શું કરવાનું, આપણે એડ કરવા માટે ક્યાં જવાનું મિત્રો, તો તમારે એડ કરવા માટે અહીંયા એડ એલટી એકાઉન્ટ કે પછી અહીંયા ન્યૂ કનેક્શન એલટી. બરાબર, એને પણ અહીંયા જોવાની આપણે જરૂર નથી, પણ મિત્રો તમારે અહીંયા જોવાનું એડ એલટી એકાઉન્ટ અહીંયા. ઓકે, એની અંદર બસ, એટલે અહીંયા તમે ક્લિક કરો એટલે બીજું તમને એક બિલ હું એડ કરી બતાવું. ચલો અહીંયા કસ્ટમર લોગિન નંબર એનો અહીંયા માહિતી આપી છે મિત્રો, તમે આ ઉદાહરણ તરીકે જોઈ શકો. ભાઈ અહીંયા શું લખ્યું છે મિત્રો, બરાબર, તો સૌપ્રથમ તમારે અહીંયા જે બિલની ડેટ આપી હતી તે લખવાની. ઓકે રાઈટ, ચલો કસ્ટમર નંબર આ રીતના આપ્યો તે લખવાનું. રાઈટ, પછીની વિગત શું આપવામાં આવે છે મિત્રો તમને, પેસ્ટ નંબર. ઓકે, પેસ્ટ આર ડી જી એ. હવે એ બધું ક્યાં આવે છે મિત્રો, તમને લાઇટ બિલની અંદર માહિતી ખબર જ છે. બરાબર, ઓકે મિત્રો, આ બધી માહિતી તો મિત્રો તમે જોઈ શકો છો. ભાઈ આ પેસ્ટ રેડિંગ બિલ એટલે કે પાછલું રેડિંગ, એમ ગુજરાતી અક્ષરમાં લખેલું હશે, પાછલું રેડિંગ બિલ તમારે અહીંયા આપવાનું રહેશે. બરાબર, કસ્ટમરનો અને તારીખ તો મિત્રો તમારે જે આપીએ એ પ્રમાણે મારી દેવાની. ભાઈ બરાબર, કે આ મંથલી છે, ચલો એ મંથ આજે છઠ્ઠો મંથ છે. બરાબર, આજે 13 તારીખ છે, તો તમારે આજની તારીખ બી મારી શકો કે 5 તારીખ બી મારી શકો, કોઈ બી તમે જે મંથની જોવા માંગતા હોય એ મારી દેવાની, મતલબ જે ચાલુ મંથ થઈ તે. બરાબર મિત્રો, સમજ પડી ગઈ તમને. ચલો આગળ વધી લે. હવે કસ્ટમર નંબર અહીંયા લખી દેવાનું, કયો નંબર, કસ્ટમર એટલે કે તે કસ્ટમર જે નંબર હોય તે. પછી કસ્ટમરનું નામ લખવાનું, એટલે કે નામ કેવું લખવાનું મિત્રો, પરફેક્ટ એકદમ, જેવી રીતના તમારે લાઇટ બિલમાં આ લખ્યું ને વીજ કંપની દ્વારા, એ જ પ્રમાણે સ્પેલિંગ ખોટી ખરી જેવી હોય તેવી બુકમાં એ લાઇટ બિલમાં એવું જ લખવાનું, એક અક્ષર બી ફેરબદલ નહીં કરવાનો. બરાબર બરાબર મિત્રો. ઓકે ચાલ, ત્યારબાદ શું કરવાનું, બિલ ડેટ, ત્યારબાદ પેસ્ટ રેડિંગ લખી દેવાનું. ઓકે સમજી ગયા મિત્રો. ચાલો એપ ફટાફટ કરીને હું તમને એડ કરીને બતાવી દઉં છું. તો જો મિત્રો આ રીતના હું તમને એડ કરીને બતાવી દઉં છું, ભાઈ કસ્ટમર અને બિલ ડેટ અને તે પાછલું રીડિંગ આટલું લખીને તમારે સેવ પર ક્લિક કરો. ઓકે મિત્રો, આટલું લખીને તમારે સેવ પર ક્લિક કરવાનું રહેશે, એટલે એ તમને એડ કરીને આ બતાવી દેશે. ઓકે મિત્રો, ચાલો જોઈ લઈએ આપણે ફટાફટ. ચાલો આ સર્વર ચાલુ થઈ ગયું છે, જો હે આવી ગયું. ઓકે મિત્રો, અહીંયા લખાઈને આવી ગયો છે ભાઈ, કસ્ટમર એકાઉન્ટ સક્સેસફુલ એચ એન વિથ પ્રોફાઇલ. ઓકે ચલો, આ થયું બેક જવું, અહીંયા લખ્યું છે બેક. હવે આપણે જઈએ પાછું બિલ હિસ્ટ્રીમાં, અહીંયા ક્લિક કરી દઉં. ચાલો મિત્રો, અહીંયા બિલ હિસ્ટ્રીમાં તમે જોઈ શકો, બે કસ્ટમરના નામ આપણે એડ કર્યા, બે ખેડૂત મિત્રોના. બરાબર, આ ખેડૂત મિત્રના નામ સાથે અહીંયા આવી જાવ, તમારે કોનું જોવું, ચાલો એ કોઈ બી એક બિલ લઈ લઈએ. બરાબર, તો આપણે અહીંયા લખવાનું 2023ની માહિતી, પણ આપણે 24નું જાન્યુઆરી, તો જાન્યુઆરી રહેવા દે. ઓકે મિત્રો, હવે 24નું આ 24 રહેવા દે. ઓકે ચાલો મિત્રો, હવે આપણે જૂન સુધીનું બિલ લઈ લઈએ, મે સુધીનું. ઓકે ચાલો, તો મે સુધીનું ક્લિક કરી દીધું મિત્રો, એની અંદર સબમિટ કરો તમે, એટલે સબમિટ કરો એટલે કે અહીંયા નીચે ઓપ્શન ખુલી જશે ભાઈ, મે સુધીના, જાન્યુઆરીથી મે સુધીના આ જે બિલ બે ડિક્લેર થાય છે એ પ્રમાણે આપણને માહિતી મળી જશે. ચલો બિલ કેવા ડિક્લેરેશન થાય છે, વ્યૂ બિલ પર ક્લિક કરવાનું રહેશે. તમે અહીંયા ક્લિક કરશો એટલે આ રીતના તમને એની બિલની માહિતી મળી જશે. ઓકે મિત્રો, તમે જોઈ શકો છો. ઓકે મિત્રો, બસ આ હતી એની માહિતી કે ભાઈ તમારે ઓલ્ડ બિલ કેવી રીતના લેવાના છે, તો આ રીતના તમે એને લઈ શકો. ચાલો હવે એને સેવ કેવી રીતના કરવાનું, આ બિલને તમે ડાયરેક્ટ પ્રિન્ટ આપશો કમ્પ્યુટર દ્વારા કે મોબાઈલ દ્વારા, તો એ તમને કાઢવામાં મુશ્કેલી થશે. બરાબર મિત્રો, તો તમારે એને શું કરવાનું મિત્રો, જે પણ સાઇઝ ફાવે એ પ્રમાણે તમે લઈ લેવાના મિત્રો. બરાબર, તો હવે આ બિલને કાઢવા માટે તમારે શું કરવાનું, એની અંદર સેવ ઇઝ PDF એમ નામનો ઓપ્શન આવે છે. બરાબર, મોબાઈલ હોય કે આમાં, તો એને ડાયરેક્ટ તમારે આ રીતના સેવ કરી લો. સેવ કરશો એટલે તમને જે પણ ફોલ્ડરમાં ફાવે છે મિત્રો, ડેસ્કટોપ પર જ્યાં પણ, ત્યાં રીતના તમારે આ રીતના એને સેવ કરી દો. ઓકે, લખી દો. બરાબર, ચાલો હવે મિત્રો આ હતી એની વિગતવાર માહિતી, પણ હવે શું કરવાનું મિત્રો, તમારે બીજી માહિતીની અંદર કે ભાઈ આ તો એની માહિતી છે, પણ મોબાઈલની અંદર બી મિત્રો સેમ પદ્ધતિ છે. તમારે મોબાઈલની અંદર શું કરવાનું, મોબાઈલમાંથી
એને ક્રોમ ફાઇલમાં ખોલવાનું. ક્રોમ ફાઇલમાં ખોલો એટલે ત્રણ ટપકાનો ઉપર ઓપ્શન આવશે, એમાંથી શેરમાં જવાનું. શેરમાંથી જઈને સીધું એને પીડીએફ પ્રિન્ટનો ઓપ્શન આવશે મિત્રો. મિત્રો ત્યાં બી ત્રણ ઓપ્શન આવશે પીડીએફ બનાવવાનું, તેમાંથી પીડીએફમાં જઈને તમારે મિત્રો સીધું એનું નામ બદલી ફોલ્ડરનું અને સીધું વોટ્સઅપ પર લઈ લેવાનું. આ રીતના પણ થઈ જશે. ઓકે મિત્રો, ના સમજ પડે મને કમેન્ટ બોક્સમાં લખી જણાવો છો, હું તમને પૂરેપૂરી માહિતી આપવાની કોશિશ કરીશ. બરાબર મિત્રો, તો બસ મિત્રો આજના વિડીયોની અંદર આટલી જ માહિતી હતી કે તમારે ઓલ્ડ જૂનું લાઇટ બિલ ડાઉનલોડ કરવું હોય તો કેવી રીતના. બરાબર, નેક્સ્ટ વિડીયોમાં હું તમારા માટે નવી માહિતી લઈને આવીશ. ત્યાં સુધી મારી ચેનલના વિડીયો જોતા રહેજો. થેન્ક યુ, આભાર ખેડૂત મિત્રો તમારો વિડીયો જોવા માટે.